પ્રદેશ ભાજપા પ્રમુખ જીતુ વાઘાણી સાથે વડોદરા સર્કિટ હાઉસમાં મેરેથોન બેઠક યોજાયા બાદ સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે ધારાસભ્ય પદેથી આપેલું રાજીનામું પરત ખેંચી લીધું છે. બુધવારે બપોરે સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદારે વિકાસના કામો થતા ન હોવાનું કારણ આગળ ધરીને ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું હતું. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ નારાજ ધારાસભ્ય કેતન ઇનામદાર સાથે સર્કિટ હાઉસમાં ચર્ચા કર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે કેતન ઇનામદારે તાલુકા અને જિલ્લામાં સભ્યપદે હતા ત્યારે પણ સારું કામ કર્યું છે. હવે તેઓ ધારાસભ્ય પદે પણ સાવલી તાલુકામાં સારું કામ કરી રહ્યા છે, પરંતુ સાવલી નગરપાલિકાનું રૂપિયા 46 લાખનું લાઇટ બિલ બાકી હતું, જે લાઇટ બિલ ન કાપવા બાબતે મધ્ય ગુજરાત વીજ કંપનીના MD યોગ્ય જવાબ ન આપતા કેતનભાઈને નારાજ થઈને વિધાનસભા અધ્યક્ષને ઈમેલથી રાજીનામું મોકલ્યું હતું. તેઓએ રાજીનામું આપ્યા બાદ હું સતત તેઓના સંપર્કમાં હતો, પરંતુ હું તેમની સાથે રૂબરૂ ચર્ચા કરવા માંગતો હતો અને આજે હું વૈષ્ણવાચાર્ય દ્વારકેશ લાલજીના સુપ્રસંગમાં આવવાનું હતું. આજે મેં તેઓ સાથે લંબાણપૂર્વક ચર્ચા કરીને તેઓના પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવ્યું છે. તેઓના પ્રશ્નનું સમાધાન થતાં તેઓએ અધ્યક્ષને મોકલાવેલ રાજીનામું પરત ખેંચી લેશે. ધારાસભ્ય કેતન ઇનામદારે જણાવ્યું હતું કે સાવલી નગરપાલિકાનું રૂપિયા 46 લાખ બિલ બાકી હતું. મારા નગરમાં અંધારપટ ન છવાઈ જાય તે માટે બિલ ન કાપવા માટે રજૂઆત કરી હતી, પરંતુ રજૂઆતને ધ્યાનમાં ન લેવાતા મેં રાજીનામું આપ્યું હતું. આ ઉપરાંત મંજુસર GIDC માં 10,000 કર્મચારીઓ નોકરી કરે છે, તેઓ માટે સાવલીમાં ESIની હોસ્પિટલ બનાવવાના સહિતના મારા પ્રશ્નોનું નિરાકરણ લાવવા માટે પ્રદેશ પ્રમુખે હૈયા ધારણા આપતા મેં રાજીનામું પરત ખેંચવાનો નિર્ણય લીધો છે. ગઈકાલે સાંજે એક જે મારા દિલના અવાજને મેં કહ્યું એવું કે મારા આત્માના અવાજને સાંભળીને ગઈકાલે સાંજે મેં મેલ દ્વારા માન્ય અધ્યક્ષશ્રીને રાજીનામું આપ્યું હતું. અને જે મારા પ્રશ્નો હતા કે ભાઈ મારા ઘણા ટાઈમથી મારા ડ્રીમ પ્રોજેક્ટ જે ડીલે થઈ રહ્યા છે અને વારંવાર મને એવું લાગ્યું કે મને પોતાને રજૂઆત કર્યા બાદ પણ એનું કોઈ નિરાકરણ નહોતું આવતું, નક્કર પરિણામ નહોતું આવતું. અને સાથે સાથે મેં તમને કહ્યું એવું કે આ ઘણા વર્ષોથી મારા પોતાની આ લાગણી મનમાંના મનમાં દુભાતી હતી. અને ત્યારબાદ મારે નગરપાલિકાની વાત તમને જ્યારે અમારા મિત્રએ પૂછી એવી ત્યારે હું તમને કહું કે 46 લાખ રૂપિયા વારીગૃહ સહિત, સ્ટ્રીટ લાઇટ સહિત, બીજા બધા જ અમુક અલગ અલગ કનેક્શનોના 46 લાખ રૂપિયા બાકી હતા. મારી નગરપાલિકા 10 વર્ગની છે અને PF ડિપાર્ટમેન્ટ દ્વારા હમણાં એમાં એની એક્શન લઈને એને મારા એકાઉન્ટ નગરપાલિકાના સીઝ કરેલા છે. જ્યારે સ્ટ્રીટ લાઇટનું કનેક્શન કપાયું ત્યારે મારી વાત એક જ હતી કે ભાઈ સ્ટ્રીટ લાઇટનું કનેક્શન કપાય છે, મારું નગર અંધારામાં છે. 15 જાન્યુઆરીએ જ્યારે આ કનેક્શન કપાયું એના એ પછી 22 તારીખ સુધીના લગ્નો મારી નગરપાલિકાની અંદર મારા નગરની અંદર ઢગલો હતા. એટલે મને એવું હતું કે બહારથી લોકો આવે ને મારા ગામનો અંધારપટ ના દેખાય એ મારી લાગણીમાં આવીને મેં જ્યારે રજૂઆત કરી, રજૂઆતને ધ્યાનમાં ના લેવાતા હું નારાજ થઈને દુઃખી થઈને મારે આ સ્ટેપ લેવો પડ્યો. અને સાથે સાથે મેં એવું પણ કહ્યું હતું કે આપ આ નગરપાલિકાના નાણાં ના ભરવા માટે અમે સંમત નહોતા. નગરપાલિકાના નાણાં લાઇટ બિલના જે બાકી બિલ ભરવા માટે હું સંમત હતો. નગરપાલિકા 10-15% ચેક આપવા સંમત હતી, માત્ર એકાઉન્ટ સીઝ થયા છે. અને એ પણ હમણાં વાત કરી એમ કે 4-5-6 દિવસમાં એનું સોલ્યુશન, આ કાયમ માટે એકાઉન્ટ સીઝ નથી રહેવાના. નગરપાલિકા આજે 71 લાખ ભરવાના છે એવા PFના નાણાં અને એકાઉન્ટ સીઝ થઈ જશે, શક્ય નથી. દરેક હું એ જ કહું છું, દરેક વસ્તુનો રસ્તો છે. આજે નગરપાલિકા માટે અમારા CM સાહેબ સાથે વાત થઈ, મારા ડેપ્યુટી CM સાહેબ સાથે વાત થઈ. સાવલી નગરપાલિકાની કોઈ પણ વસ્તુ હોય એ જનહિતની વાત છે. પાલિકા એ સરકારી સંસ્થા છે, લોકોની પ્રોપર્ટી છે, પ્રજાની પ્રોપર્ટી છે. એના માટે પણ મને અહીંયા ધારણા પણ આપી છે કે આની અંદર કંઈક ને કંઈક સારું ઉકેલ લાવવામાં આવશે, રાજ્યવ્યાપી આવશે. એકલી સાવલી નગરપાલિકા નહીં, આનો દરેક નગરપાલિકાને બેનિફિટ થવાનો છે. બીજા નંબરની અંદર કે સ્ટ્રીટ લાઇટના કનેક્શન જ્યારે કપાયું ત્યારે મેં કહ્યું હતું કે હું 10 દિવસ ફેરનો પોસ્ટ ડેટેડ ચેક આપી દઉં અને એ ચેક આપ્યા બાદ મારું તાત્કાલિક આજે કનેક્શન ચાલુ કરો. પણ MDની એવી વાત હતી કે ભાઈ તમે આજે ને આજે જ્યારે ચેક ક્લિયર થાય ત્યારે જ સ્ટ્રીટ લાઇટ ચાલુ થશે અને તમે સરકારમાં જો તો તમારા ઉપર રજૂઆત કરો. અને મેં જ્યારે રજૂઆત કરી એ વખતે મને મારા પોતાને દુઃખ થયો જવાબ મળ્યો એના લઈને
એકલી લાગણી દુભાવવાની શું કરવા વાત કરું, મારા પડતા પ્રશ્નો જનહિતના જે કાર્યો અત્યાર સુધીના બાકી હતા તો એને સાથે લઈ લઉં, અને આટલું મોટું જયારે હું નિર્ણય લઉં છું કે હું પદનો ત્યાગ કરું છું, લાગણીમાં આવીને જયારે મેં વિચાર્યું કે હું ધારાસભ્ય પદ છોડું છું, તો મેં બધા જ મુદ્દાઓ અંદર આવરી લઈને મેં આ વસ્તુ બતાવી હતી. હું તમને કહું, મારી વાતને સમજજો કે મારી 2014-15 કામદાર વીમા યોજના હોસ્પિટલની માગણી છે, 2014-15 લિફ્ટ ઇરિગેશન 34 ગામોને મળે, મહી અને કરણ નદીના નજીકના ગામોને એની માગણી છે, મારી જમનોત્રી હોસ્પિટલ અપગ્રેડ કરવાની માગણી છે, અને આ બધી માંગણીઓ આજે ડેપ્યુટી સીએમ સાહેબ અને ડેપ્યુટી સીએમ સાહેબ માન્ય અધ્યક્ષની સાથે ચર્ચા કરીને આજે મને ખાતરી આપી છે કે વહેલામાં વહેલી તકે આ તમારા ચારે ચાર ડ્રીમ પ્રોજેક્ટને પ્રાયોરિટી આપવામાં આવશે અને સરકારના તરફથી જનહિતના કાર્યો કરવામાં પાછી પાણી નહીં થાય. આ વખતની વાત કંઈક અલગ પ્રકારની છે. આ વખતે માન્ય અધ્યક્ષશ્રી, સીએમ સાહેબ, ડેપ્યુટી સીએમ સાહેબ અને મીડિયા, આ વસ્તુ આટલી બધી પહેલાં પ્રેસ કોન્ફરન્સ થઈ હોય એવું મને યાદ નથી. આજે ગુજરાત રાજ્યના પ્રદેશના અધ્યક્ષ પ્રેસ કોન્ફરન્સ કરે છે, એમના માધ્યમથી તમારા માધ્યમથી લોકો વચ્ચે આ વાત જાય છે, તો મને 100% વિશ્વાસ છે અને આનાથી મોટી વાત હોઈ ના શકે. ગઈકાલથી મારી લાગણી દુભાઈને મેં રાજીનામું આપ્યું. ગઈકાલથી સરકારના તમામ પ્રતિનિધિ, તમામ મોડી મંડળના મારા સિનિયર મંત્રીઓને, તમામ મોડીઓએ મારી વાતને નેગેટિવ ના લેતા, જનહિતના કામ છે તો એમને પોઝિટિવ લીધી છે. પરંતુ તમારા જે સિનિયર તમારી વાત માની હોય તો આજે નોબત જ ના પ્રશ્નપતિ ગયા. એ પ્રશ્નપતિ એટલા માટે ગયા છે, મારો છેદ કોઈ નથી ઉડાયો. માન્ય પ્રદેશ અધ્યક્ષશ્રી, માન્ય સીએમ સાહેબ અને માન્ય ડેપ્યુટી સીએમ સાહેબ અને સૌરભભાઈ સાથે પણ મારે અત્યારે વાત થઈ, અને એમડી સાથે પણ અધ્યક્ષશ્રીએ વાત કરી. મારી વાત કરો, એમડી સાથે પણ અત્યારે વાત થઈ, અને એમડીને કડકમાં કડક સૂચના, મારે ના અત્યારે તમને જાહેરમાં કહેવું પડે છે કે માન્ય અધ્યક્ષશ્રીએ કડકમાં કડક બહુ ગંભીર રીતે વાત કરી છે, અને સીએમ સાહેબ અને ડેપ્યુટી સીએમ સાહેબ સાથે પણ વાત કરી છે, અને મને સંપૂર્ણ ખાતરી અપાયેલી છે કે આગામી દિવસની અંદર કોઈ પણ અધિકારી જનહિતના કાર્યોમાં, પ્રજાલક્ષી કાર્યોની અંદર કોઈ પણ જનપ્રતિનિધિનું અપમાન નહીં કરે. આગામી દિવસમાં સરકારે સ્ટેપ લેવાની છે. કામ ના થાય તો તમારે રાજીનામું આપવું જોઈએ. કામોની ખેતીને છૂટી રહી ગઈ હોય, કામ ના થાય. મારી વાત સાંભળો, મારી વાત સાંભળો. મારો સવાલ બહુ હું તમારી વાત સાથે એવું ના હોય, તમે કયો જવાબ ના હોય, આ કે તમે એવો મેસેજ આપવા માંગો છો કે તમારા એરિયામાં કામ ના થાય અથવા કોઈ ત્રુટી રહી તો તમારે રાજીનામું આપી દો. મારી હું રાજીનામું, મારી વાત સાંભળો, મેં મારું રાજીનામું મારા સાવલી ડેસરના પ્રાણ પ્રશ્ન અને મારું ડ્રીમ પ્રોજેક્ટોને ધ્યાનમાં લઈને આપ્યું હતું. સરકારી અધિકારીઓને અમુક ટાઈમે જે બેફામ જે વર્તન કરવાની જે વાત હતી અને જેને માટે મારી નારાજગી હતી, મંત્રીશ્રીઓને મારે જે કદાચ મારા તરફથી એમના તરફથી મને લાગણી દુભાઈ હશે અને કદાચ બીજા જનપ્રતિનિધિ માટેની પણ વાત હતી, બધી જ વાતને મારી સરકારના સીએમ, ડેપ્યુટી સીએમ અને માન્ય અધ્યક્ષશ્રીએ સ્વીકારી, અને હવે પછી આવી કોઈ પણ વસ્તુ જો અમારા મોડીઓ છે એમની જોડે અમારે રજૂઆત કરવી જોઈએ. મારી રજૂઆત કરવાની કઈ રીત અલગ હતી, કદાચ આ રીત મારી હોઈ શકે, બીજા માટે હું ના કહી શકું, આ મારી રીત હતી. હું તમને એ જ કહું છું, હવે તમને આટલા બધા હોશિયાર છો તો પછી ખબર પડવી જોઈએ કે હું આજે, અને રાજીનામું એક વસ્તુ, જ્યારે લોકો કહેતા હોય રાજીનામું મેં એટલા માટે આપ્યું હતું કે મારા કામ પડતર પડી રહેલા, એનું નિરાકરણ નહોતું આવતું, અને જ્યારે પ્રજાના કામ માટે મેં રાજીનામું આપ્યું હતું અને આજે પ્રજાના કામો કરવાની ખાતરી મારા સરકાર તરફથી અને મારા પાર્ટી તરફથી મને મળી હોય, મારા માટે મારા વિસ્તારના કામો મહત્વના છે અને મારા લોકોના કામ થાય એ જ મારા માટે મહત્વ. આ કોઈ પદ માટેની વાત નથી, પ્રમુખશ્રીએ કહ્યું. હું તમને કહું છું કે જ્યારે જનપ્રતિનિધિ તરીકે, તાલુકા સાવલી ડેસરના પ્રતિનિધિ તરીકે, લોકહિતના કાર્યો માટે જ્યારે મેં વાત કરીને, જ્યારે મને સરકાર તરફથી અને પાર્ટીના અધ્યક્ષ તરફથી અને પાર્ટી તરફથી જ્યારે જે બધી વાત
મારી વાતને સ્વીકારવામાં આવી તો એવું માનું છું કે આવું ને આવું આવું ને આવું કાયમી રહેશે ને કાયમી સમાધાન રહેશે. બીજું લાગે છે બધા હું આજે ખુશ નથી એવું લાગે છે. મારો 5 દિવસ પહેલા મેં મારા નાના બ્રધરને ગુમાવ્યો છે. આજે હું તમને કહું કે આ બધી વાત મારી પોલિટિકલ છે. હું પણ એક ફેમિલી લઈને બેઠેલો છું. મેં મારો 39 વર્ષનો બ્રધર ગુમાવ્યો છે અને લઈને હું અત્યારે આ દુઃખી છું. નહીં બીજી કોઈ વાતને લઈને હું એટલું ચોક્કસ કહીશ કે જે અત્યારે મારા પડતર પ્રશ્નોનું નિરાકરણ લાવવાનું મારી સરકારે ખાતરી આપી છે એ વાતથી હું ખુશ છું. અને આ આ જ્યારે પ્રદેશ અધ્યક્ષ સાથે તમારી વચ્ચે આ તો કાયમ માટે રહેવાનું, કાગળ તો કદાચ ખોવાઈ જાય. આજે પ્રદેશ અધ્યક્ષ તમારી બધાની વચ્ચે અને મીડિયાનું માધ્યમ તો બહુ મોટું માધ્યમ છે. આજે ગુજરાતની 6.5 કરોડ જનતા નહીં કદાચ 130 કરોડ જનતા જોવે છે. પાછું અધ્યક્ષને રાજીનામું ફેંકી દીધું છે મેલ દ્વારા અને મેં હું આ બધી વસ્તુથી સરકારને મારે આપેલી ખાતરીથી મને વિશ્વાસ છે અને હું પોતે માનું છું કે આ કામો 100% થશે અને વહેલામાં વહેલી તકે આ કામ કરવાની સંપૂર્ણ ખાતરી મને આપી છે, વિશ્વાસ છે મને. અને અધ્યક્ષ શ્રી સીએમ સાહેબ અને અમારા ડેપ્યુટી સીએમ સાહેબ, ગૃહ રાજ્યમંત્રી અને અમારા સિનિયર મંત્રી ભૂપેન્દ્રસિંહજી બાપુ, આ બધાએ જ મને કહ્યું છે અને મને વિશ્વાસ છે. અને હું તમને આજે કહું છું કે આપ મીડિયાનો હું ખૂબ દિલથી હું આભાર માનું છું. આજે જે મારી લાગણી અને માગણી આપ દ્વારા સરકારને અને લોકો વચ્ચે પહોંચી, દિલથી આપનો ખૂબ ખૂબ આભાર. સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફાઇન્ડર ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.